नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी YouTube चैनल मा। मित्रों आजना वीडियो मा आपणे वात करीशु जे मानव गरिमा योजना मा ऑनलाइन अरजी फॉर्म शुरू करी देवामां आवेल छे। तो मित्रों ऑनलाइन अरजी फॉर्म भरती वखते तमारे ज्यारे डॉक्यूमेंट अपलोड करवाना होय छे त्यारे मित्रों बाहेंधरी पत्रक पण तमारे अपलोड करवानुं होय छे। तो आ बाहेंधरी पत्रक छे ते क्यांथी मेळवानुं रहेशे अने बाहेंधरी पत्रक केवी रीते भरवानुं रहेशे तेना विशे संपूर्णपणे माहिती एक ज वीडियो मा मेळवशुं। वीडियो की शुरुआत करिए ते पहला वीडियो गमे तो अवश्य लाइक अने शेयर करी देजो। चैनल में नवा हो तो अवश्य चैनल ने सब्सक्राइब करी देजो। तो चालो मित्रों वीडियो की शुरुआत करिए। तो मित्रों बाहेंधरी पत्रक नो नमूनो छे ते तमने ई समाज कल्याण पोर्टल पर मिली जैसे। तो आपणे सौथी पहला तो ई समाज कल्याण पोर्टल ने ओपन करीशुं। पोर्टल ने ओपन करवा माटे तमारे गूगल क्रोम ने ओपन करवानुं रहेशे। त्यां सर्च बॉक्स में टाइप करवानुं रहेशे ई समाज कल्याण। जेवुं मित्रों तमे ई समाज कल्याण टाइप करी सर्च करशो तो तमने ई समाज कल्याण वेबसाइट सौथी पहेला जोवा मळशे ई समाज कल्याण .gujarat.gov.in। तो ते वेबसाइट उपर तमारे क्लिक करी देवानुं रहेशे। जेवुं मित्रों तमे ते वेबसाइट उपर क्लिक करी देशो तो जे ई समाज कल्याणनुं पोर्टल छे ते पोर्टल ओपन थई जशे अने तमने आ मुजबनी स्क्रीन जोवा मळशे। હવે મિત્રો તમે અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના ઉમેદવાર હોય તો અહીં જે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો અહીં હાલ અત્યારે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અંતર્ગત જે માનવ ગરિમા યોજના છે તો તેમાં વર્ષ 2022 માટે ઓનલાઈન અરજી ફોર્મ હજી સુધી શરૂ નથી કરવામાં આવેલ। मित्रों जारे ऑनलाइन अरजी फॉर्म शुरू करी देवामां आवशे अनुसूचित जातिना उम्मीदवार माटे तो आपणे एक अलगथी वीडियो बनावी अपलोड करीशुं। मित्रों अहीं जे मानव गरिमानो ऑप्शन जोवा मळे छे तेनी सामे अहीं जे ब्लू कलरमां एक आइकॉन जोवा मळे छे तेना उपर तमारे क्लिक करवानुं रहेशे जेथी करी मित्रों एक पीडीएफ फाइल छे ते तमारा डिवाइसमां डाउनलॉड थई जशे। તે પીડીએફ ફાઇલની તમારે પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને મિત્રો અહીં બે પેજ હશે તેમાં સૌથી પહેલા પેજમાં બાહેંધરી પત્રક હશે। હવે મિત્રો અહીં બાહેંધરી પત્રકમાં તમામ માહિતી તમારે ભરી દેવાની રહેશે। જેમ કે મિત્રો અહીં તમારે સૌથી પહેલા તો તમારું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, તમારી જાતિ કઈ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે, તમે શું વ્યવસાય કરો છો, શું ધંધો કરો છો તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી હાલની ઉંમર કેટલી છે તે અહીં લખી દેવાનું રહેશે, તમારું મૂળ વતન ક્યુ છે, ક્યાંના રહેવાસી છો તે અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે ડિક્લેરેશન આપેલ છે, બાયંતરી આપેલ છે તે એકવાર વાંચી લેવાની રહેશે। અહીં મિત્રો તમારે એટલે કે ઉમેદવારે પોતાની સહી કરી દેવાની રહેશે, ઉમેદવારનું નામ અહીં લખી દેવાનું રહેશે અને ઉમેદવાર જે જગ્યાએ રહેતા હોય તેનું એડ્રેસ અહીં લખી દેવાનું રહેશે। અહીં મિત્રો સ્થળનું નામ લખી દેવાનું રહેશે, જે તારીખે તમે બાયંતરી પત્રક આપો છો તે તારીખ અહીં લખી દેવાની રહેશે। બીજા પેજમાં એકરારનામું જોવા મળશે, એકરારનામું પણ તમારે અપલોડ કરવાનું થશે જો તમે એસસી કેટેગરીના ઉમેદવાર હશો તો। હવે મિત્રો એકરારનામામાં પણ અહીં તમારે સૌથી પહેલા તો તમારું નામ લખી દેવાનું રહેશે, તમે ક્યાંના રહેવાસી છો તે અહીં લખી દેવાનું રહેશે, તમારું મૂળ વતન ક્યુ છે તે પણ અહીં લખી દેવાનું રહેશે, તાલુકાનું નામ લખવાનું રહેશે, જિલ્લાનું નામ અહીં લખી દેવાનું રહેશે, અહીં કરંટ યર લખી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી વાર્ષિક આવક કેટલી છે, આવકના દાખલા મુજબ તે વાર્ષિક આવક અહીં લખી દેવાની રહેશે, અંકમાં અને અહીં શબ્દમાં લખી દેવાની રહેશે। ત્યાર પછી અહીં પણ કરંટ યર લખવાનું રહેશે। ત્યાર પછી અહીં અરજદારે પોતાની સહી કરી દેવાની રહેશે, અરજદારનું નામ અહીં લખી દેવાનું રહેશે, અરજદાર જે જગ્યાએ રહેતા હોય ત્યાંનું એડ્રેસ અહીં લખી દેવાનું રહેશે, અહીં સ્થળનું નામ લખી દેવાનું રહેશે, જ્યારે મિત્રો તમે એકરારનામું કરો છો તે તારીખ અહીં લખી દેવાની રહેશે। તો આ રીતે મિત્રો તમે જો અનુસૂચિત જાતિના ઉમેદવાર હોય અને મિત્રો તમારે માનવ ગરિમા યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય અને ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે મિત્રો જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે તો તેમાં તમારે બાહેંધરી પત્રક છે અને એકરારનામું છે તે બંને વસ્તુ અપલોડ કરવાની થશે। મિત્રો આગળ આપણે વાત કરીશું, હવે જે વ્યક્તિ અનુસૂચિત જાતિના ઉમેદવાર નથી એટલે કે જે વ્યક્તિ ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, જેમના માટે હાલ અત્યારે માનવ ગરિમા યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે કે જે મિત્રો 30 જૂન 2022 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। ઉમેદવારે અહીં નિયામક વિકસિત જાતિ કલ્યાણનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે નિયામક વિકસિત જાતિ કલ્યાણના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો એટલે ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। નીચે તમે સ્ક્રોલ કરશો તો અહીં તમને ઓપ્શન જોવા મળશે 9મી યોજના માનવ ગરિમા યોજના। મિત્રો માનવ ગરિમા યોજનામાં હાલ અત્યારે ઓપન બતાવે છે એટલે કે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે। 30 જૂન 2022 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો જો તમે
ओबीसी केटेगरी ना उम्मीदवार होय अथवा तो ईडब्ल्यूएस केटेगरी ना उम्मीदवार होय अथवा तो विचरती अने विमुक्त जाति ना उम्मीदवार होय तो मित्रों तमे 30 जून 2022 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો અહીં આ વખતે ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ નથી થયેલ, માત્ર 7 જિલ્લાના ઉમેદવાર પાસેથી જ ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલ છે। मित्रों तमारे अहीं सेल्फ डिक्लेरेशन एटले के स्व घोषणा प्रमाणपत्र तमारे अपलोड करवानुं थशे। तो अहीं मित्रों जे ब्लू आइकॉन छे तेना उपर तमे क्लिक करशो तो अहीं मित्रों जे स्व घोषणा प्रमाणपत्रनो जे नमूनो छे ते तमने जोवा मळशे। मित्रों तेनी तमारे प्रिंट छे ते काढी लेवानी रहेशे, तमाम माहिती तमारे भरवानी रहेशे। अहीं तमारे सौथी पहेला तो पूरेपूरुं नाम लखी देवानुं रहेशे, तमारी उमर केटली छे ते लखी देवानी रहेशे, तालुकानुं नाम लखी देवानुं रहेशे, जिल्लानुं नाम लखी देवानुं रहेशे अने गामनुं नाम लखी देवानुं। त्यार पछी मित्रों तमे जे मानोगरीमां योजना हेठळ कई क्या प्रकारना साधनोने किट मेळवा मांगो छो, क्या व्यवसाय अंगेना साधनोने किट मेळवा मांगो छो ते व्यवसायनुं नाम अहीं लखी देवानुं रहेशे। नीचे मित्रों अहीं डिक्लेरेशन आपेल हशे ते एकवार वाची लेवानुं रहेशे, अरजदारे पोतानी सही करी देवानी रहेशे, पूरेपूरुं नाम लखी देवानुं रहेशे। त्यार पछी मित्रों आधार कार्ड अथवा तो ओळख कार्डना पुरावा आपेल होय तो तेनो अहीं मित्रों नंबर छे ते लखवानो रहेशे, एटले के आधार कार्ड नंबर टाइप करी देवानो रहेशे। અને મિત્રો જે બાહેંધરી પત્રકનો ઓપ્શન તમને જોવા મળે છે તેમાં તમારે અહીં સ્વ ઘોષણા પ્રમાણપત્ર અપલોડ કરી દેવાનું રહેશે। તો આ રીતે મિત્રો જે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, ત્યાર પછી એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, વિચરતી અને વિમુક્ત જાતિના ઉમેદવાર છે, તો તેના માટે માનવ ગરિમા યોજનામાં ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે। જ્યારે અનુસૂચિત જાતિ કલ્યાણની જે માનવ ગરિમા યોજના છે કે જેનો લાભ અનુસૂચિત જાતિના ઉમેદવારને મળવાપાત્ર થતો હોય છે તો તેના માટે હજી વર્ષ 2022 માટે મિત્રો માનવ ગરિમા યોજનામાં ફોર્મ મંગાવવામાં આવેલ નથી, એટલે કે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થયેલ નથી। જ્યારે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ તેમના શરૂ કરી દેવામાં આવશે એટલે એક અલગથી વિડીયો બનાવી અપલોડ કરી દેશું। તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે અહીં જે બાહેંધરી પત્રકનો નમૂનો છે, સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો છે, તે કેવી રીતે મેળવવાનો રહેશે। તો મિત્રો તમે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું પોર્ટલ છે, ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે, તેના ઉપરથી તમે નમૂનો મેળવી શકશો અને તેમની પ્રિન્ટ કાઢી અને મિત્રો હાથ વડે લખી તમારે તેને સ્કેન કરી અપલોડ કરી દેવાનો રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં। ત્યાં સુધી જય હિન્દ।